નમસ્કાર, આપણો ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા અને સૌપ્રથમ નજર કરીશું ટોપ 25 ખબરો પર. સાબરકાંઠાના ઈડરમાં મગફળીના ભાવને લઈને ખેડૂતો વિફર્યા. સાપાવાડા માર્કેટયાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો. ઈડર હિંમતનગર હાઈવે પર પથ્થરો મૂકીને ખેડૂતોએ ચક્કાજામ કર્યો. આ તરફ જૂનાગઢના કેશોદમાં પણ ખેડૂતોએ હલ્લાબોલ કર્યું. મગફળીના સેમ્પલ યોગ્ય રીતે નહીં લેવામાં આવતા હોવાના રોષ સાથે ખેડૂતોએ ખરીદી બંધ કરાવીને રોડ પર ચક્કાજામ કર્યો. સુરેન્દ્રનગરના લખતરમાં પાણી માટે ખેડૂતોએ હલ્લાબોલ કર્યું. રોજાસરની ફૂલવાડીમાં પાણી ન છોડાતા ખેડૂતો વિફર્યા. 50થી વધુ ખેડૂતો વલભીપુર બ્રાન્ચ કેનાલની ઓફિસે રજૂઆત કરવા પહોંચી હોબાળો મચાવ્યો. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલક આવક થઈ. હાપા માર્કેટ યાર્ડમાં મગફળીની રેકોર્ડ બ્રેક 800 ગાડીઓ આવી. જામનગર ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પણ મગફળી લઈને ખેડૂતો પહોંચ્યા હતા. રાજ્યના ખેડૂતો પાસેથી આજથી મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત નહીં થાય. ખરીદીની તારીખ આગામી સમયમાં નક્કી થશે. ડાંગર, મકાઈ, બાજરીની 16 ઓક્ટોબરથી ખરીદી થઈ હતી. રાજ્યમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. અમદાવાદમાં 1 કિલો ડુંગળીનો ભાવ 80 રૂપિયાને પાર થયો. મહારાષ્ટ્ર ગુજરાતમાં ડુંગળીનો 80% પાક ધોવાતા ફેબ્રુઆરી સુધી ડુંગળીના ભાવ ઘટવાની શક્યતા નહીવત છે. ડાંગમાં પેટા ચૂંટણીની તૈયારીઓમાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થયો. ઈવીએમ ડિસ્પેચની કામગીરી દરમિયાન ન જળવાયું સોશિયલ ડિસ્ટન્સ. પોલીસ અધિકારી તેમજ ચૂંટણી અધિકારીની હાજરીમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા. અમરેલીના ધારીમાં આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ. વન વિભાગ ધારી દ્વારા ટેન્ડર ખોલીને મંજૂર કરી દેવાતા ચૂંટણી કમિશનર સમક્ષ ફરિયાદ થઈ. વન વિભાગ સામે ફરિયાદ થયાની ધારી પ્રાંત અધિકારીએ પુષ્ટિ કરી. ડાંગ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રમેશ ચૌધરી મારામારી કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો. આહવામાં દુકાનદારો સાથે મારામારી કરી હોવાનો આરોપ મુકાયો છે. અરવલ્લી જિલ્લામાં કોરોનાનો કહેર વધ્યો છે. છેલ્લા 1 અઠવાડિયામાં કોરોનાના 30 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો. આજે 1 દિવસમાં 10 કોરોનાના કેસ નોંધાયા. સુરતમાં 1 સપ્તાહથી કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થતા તંત્ર હરકતમાં આવ્યું. ગુજરાતના અન્ય કોઈ શહેરમાં ન હોય તેટલા સુરતમાં 182 સ્થળે કોરોના ટેસ્ટિંગ સેન્ટર ખોલીને રોજના 2000થી વધુ ટેસ્ટ શરૂ કર્યા છે. ગોંડલના પીએસઆઈ રિઝવી સામે તપાસ કરવાનો ચૂંટણી પંચે આદેશ કર્યો છે. મતદારોને ધમકાવ્યો હોવાનો ગઢડાના કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીએ પીએસઆઈ રિઝવી સામે ફરિયાદ કરી હતી. અમદાવાદના મણિનગરમાં એક્ટિવાની ડેકીમાંથી ચોરી કરનારા પકડાયા. ડેકીમાંથી 3.60 લાખની કરી હતી ચોરી. મણિનગર પોલીસે 3 લાખ રૂપિયા પણ કબજે કર્યા. જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના સાગરીતના વકીલ રિમાન્ડ પર. રાજકોટની સ્પેશિયલ કોર્ટે વકીલ વસંત માનસતાના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. રાજકોટમાં કુકડાઓને લડાવી જુગાર રમતા હોવાની ઘટના સામે આવી. જૂની લાલપરી નદીના કાંઠેથી કુકડાઓને લડાવી જુગાર રમનારાઓની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી. સ્થળ પરથી કુલ 14.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. બનાસકાંઠાના ધાનેરાના સામરવાડામાં ફૂડ વિભાગે તવાઈ બોલાવી. સામરવાડા ગામે ફરસાણની ફેક્ટરી ઉપર દરોડા પાડ્યા અને બટાકાની ચિપ્સના સેમ્પલ લઈ નોટિસ ફટકારી. ગિરનાર રોપવેના ટિકિટના દરનો કરણી સેનાએ વિરોધ કર્યો. યાત્રિકો માટે ટિકિટના દરમાં ઘટાડો અને સંતોને ફ્રી પાસ આપવા માગણી કરી છે. 8 દિવસમાં માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વડોદરામાં સગીરા સાથે દુષ્કર્મ મામલે તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાયની શિષ્યાની અટકાયત કરાઈ. દિશા ઉર્ફે જોનની અટકાયત કરાઈ છે. બીજી તરફ પ્રશાંત ઉપાધ્યાયના કબજા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદના ઠક્કરનગર હાઈવે પર ફાયરિંગ અને હથિયાર વડે યુવક પર થયેલા હુમલા મામલે પોલીસે 2 આરોપીને સકંજામાં લીધા. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી લીધા. સુરતના વરાછામાં યુવકની હત્યા મામલે આરોપી ધનરાજ સહિત 4 શખ્સની ધરપકડ કરાઈ છે. વ્યાજખોરના મારથી યુવકને ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. યુપીથી ગુજરાતમાં કિંમતી ધાતુની હેરાફેરી કરતા બનાસકાંઠાના 3 શખ્સો ઝડપાયા. આગ્રાથી અમદાવાદ લક્ઝરી બસમાં સોનું, ચાંદી અને હીરાનો જથ્થો લઈને આવતા બનાસકાંઠાના 3 શખ્સો રાજસ્થાનમાંથી ઝડપાયા.
कोरोना काल में आणंदना उमरेठमा हॉस्पिटलनी बेदरकारी सामे आवी। संजीवनी हॉस्पिटलनी बहार वपरायेला हेन्ड ग्लोव्स फेंकाता स्थानिकोमा भारे रोष फैलायो। अमदावादना अकबारनगर नजीक ट्रेक्टर रोड में घुसी जता ट्राफिक जाम थयो। सर्कल पासे मेट्रोनु कामकाज चाली रह्यु छे, जेमा रोडनु पूरण न थता लोकोने अकस्मातनो भोग बनवू पड़े छे। अमदावादमां जोवा मळ्युं अनोखुं मास्क। कुमकुम मंदिर खाते 21 फूटना विशाळ मास्कनी रचना कराई। 21 फूटनुं विशाळ मास्क बनाववामां आव्युं अने महंत स्वामीए सौने मास्क पहेरीशुं, कोरोनाने हरावीशुं एवो संदेश आप्यो। મહેસાણાના વડનગરમાં ખનન દરમિયાન બુદ્ધ સ્તૂપ મળી આવ્યો। રેલવે ફાટક પાસેથી ખોદકામ દરમિયાન મળ્યો વર્ષો જૂનો બુદ્ધ સ્તૂપ। 20x20 મીટરનો બૌદ્ધ સ્તૂપ અને ચૈત્ય પ્રાર્થના ગૃહ પણ મળી આવ્યા।